ગોધરામાં કોરોના પોઝિટિવ કેસ વધતા તંત્ર સતર્ક બન્યું છે. ગોધરાના નગરપાલિકાના વોર્ડ નંબર 3, 6 અને વોર્ડ નંબર 9 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. લોકડાઉનના ચુસ્ત પાલન માટે એસઆરપીની એક કંપની ફાળવવામાં આવી છે. આ એસઆરપી જવાનોએ ગોધરાના કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયેલા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યું. ગોધરાના હાઇવે સહિતના વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની દિન પ્રતિદિન સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં કુલ 28 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ હાલ નોંધાયા છે. તેમાં 27 કેસો માત્ર ગોધરા શહેરમાંથી મળી આવ્યા છે. ત્યારે ગોધરા શહેરની અંદર જે વોર્ડ નંબર 3 છે, 3, 6 અને 9ને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવી હતી તે છૂટને પણ હવે પરત ખેંચી લેવામાં આવી છે. ગોધરામાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા માટે રાજ્ય પોલીસ વડા દ્વારા એસઆરપીની એક વધારાની કંપની પણ અહીંયા ગોધરા ખાતે ડિપ્લોય કરવામાં આવી છે. હાલ આપ દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો તે પ્રમાણે ગોધરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જે ગોધરાના જે જોડતા જે હાઇવે માર્ગો છે તેની પર પણ પોલીસ બંદોબસ્ત અને એસઆરપીના જવાનોને મૂકવામાં આવ્યા છે, જેથી કરીને જે લોકડાઉન છે તેનો અમલ કરાવવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવી હતી, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે કેસોની સંખ્યા વધી રહી છે તેને જોઈને પરત ખેંચવામાં આવી છે. ગોધરા શહેરની જો વાત કરવામાં આવે તો ગોધરા શહેરમાં જે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તેના સિવાયની તમામ દુકાનો બંધ રાખવાની પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. નિકુંજ પટેલ, TV9.